ગામડાઓની સમસ્યા અને ગામડાઓના પ્રશ્નોને વાચા આપતા પ્રોગ્રામ ગામડાની વાતમાં આપનું સ્વાગત છે. અમે આજે પહોંચ્યા છીએ માંગરોળ તાલુકાના શેરિયાજબારા ગામમાં. આપણે જોઈશું કે શેરિયાજબારા ગામની સમસ્યાઓ કેટલી છે અને સરકારે આ ગામના વિકાસ માટે અત્યાર સુધીમાં શું કર્યું છે. તો ચાલો જઈએ શેરિયાજબારા ગામમાં. ગામડાની વાતમાં આજે શેરિયાજબારાની મુલાકાત કરીશું. સમુદ્ર કિનારે વસેલું આ ગામ, જ્યાં વસતા તમામ લોકો માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ગામના લોકોને વિકાસ કેવો હોય છે તે ખબર જ નથી. કારણ કે આ ગામમાં નથી કોઈ રોડ કે રસ્તા, નથી પાણીની વ્યવસ્થા, શૌચાલયના તો કોઈ ઠેકાણા જ નથી, અને શાળા તો શોધવા નીકળો તો ભૂલા પડી જવાય તેવી સ્થિતિ છે. શેરિયાજ અને બારા એમ બે ગામની અહીં સંયુક્ત પંચાયત છે. મોટાભાગે અહીં મુસ્લિમ મચિયારા જ્ઞાતિના લોકો વસે છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પાસે આવેલ આ શેરિયાજબારા ગામના તમામ લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ શેરિયાજબારા ગામ પ્રત્યે સરકારે હંમેશા ઓરમાયું વર્તન જ રાખ્યું હોય તેવું લાગે છે. જો આ ગામના માછીમારોના દુઃખની વાતો કરવા બેસીએ તો સમય ઓછો પડે તેમ છે. પરંતુ આ ગામના પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરીએ તો આ શેરિયાજબારા ગામમાં બારે માસ પાણીની કિલ્લત હોય છે. ગામમાં પ્રવેશ કરવા સુધી જ રોડ છે, પછી સમુદ્રની રેતીમાં આ રોડ રસ્તા ગાયબ થઈ જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે સરકારે અહીં એક પણ શૌચાલય બનાવ્યું નથી અને એક પણ ગરીબ મચ્છીયારા પરિવારને બીપીએલ કાર્ડ અપાયું નથી. વાત કરીએ હવે સીધા જ શેરિયાજબારાના ગ્રામજનો સાથે અને જાણીએ સમસ્યાઓ સીધા તેમના મુખેથી. અરબી સમુદ્રના કિનારે વસેલું છે આ શેરિયાજબારા ગામ, અને એમની બાજુમાં જે અરબી સમુદ્ર આપ જોઈ રહ્યા છો, આ અરબી સમુદ્રના કિનારે જ શેરિયાજબારા ગામ આવેલું છે. ત્યાં લગભગ આ ગામની વસ્તી 1000થી વધુ છે, પરંતુ એ સુવિધા નામે મીંડું છે. કોઈ પણ જાતની સુવિધા નથી. ખાસ કરીને વાત કરીએ આપણે માછીમારોની, તો મોટા ભાગે અહીંયા માછીમાર સમાજની વસ્તી છે. એમના કેટલાક આગેવાનો આપણી સાથે છે, તો અબ્દુલ્લાભાઈને આપણે પૂછી કે અહીંની મૂળ સમસ્યાઓ શું છે. અહીંની મૂળ સમસ્યા એ છે સાહેબ કે અમારે અહીંયા બંદર નથી, બરાબર. બંદર છે નહીં, એના હિસાબે અમારે હોળીમાં જવામાં આવવામાં બહુ તકલીફ. હોળી પલટી મારી જાય, બે ત્રણ વાર તો અમારે એક્સિડન્ટ થયા, એમાં બે ત્રણ માણસો એક્સપાયર થઈ ગયા. ને અમારો જે બંદર પાસ થયેલો હતો 2015માં 4,65,00,000 રૂપિયા, એ લોકોએ એ કામ પેન્ડિંગ રાખ્યો છે. ચાલુ વર્ગ ઓર્ડર ના પહેલા અમારો કામ બંધ પડ્યો છે. આ બંદર બને એવી અમારી અમને આ માંગ છે સરકારશ્રીમાં. અને આ આજુબાજુમાં જે ખાડી છે, મોટો વિસ્તાર છે, અને અહીંયા એ બંદર બની જાય તો ઓટોમેટિક ખાડીમાં બી અમારે 2-3 હજાર બોટ રહી શકે. અરે અમને માછીમારો અમે જીવન અમારી આખી જિંદગી આમાં વહી ગઈ દરિયા કિનારામાં, તો અમને આજની લગળ કોઈ સરકારની સહાય અથવા કોઈ આવા બંદર, પછી કેરોસન અમને મળતો નથી. ટૂંકમાં અમારા રજીસ્ટ્રેશન હોડીને થતા નથી. બીજા નંબરમાં સબસિડીના મુદ્દા છે, સબસિડી અમને એક ફેરી મળી જાય, પછી 7 વર્ષે આપે છે. આ બધી વસ્તુ એવી છે કે અમને માછીમારી વિરોધી આ ફિશરી ગવર્મેન્ટ એવો અમને દેખાય છે. અમે સાંભળ્યું છે કે જે હોડીના એન્જિનો છે એ કેરોસીનના હોય છે, પણ કેરોસીન કે ડીઝલ આપને મળતું નથી, તો એને બદલે આપ શું વિકલ્પ શું વિચાર્યો છે? વિકલ્પ એમ છે કે અમે અત્યારે એમાં લોઢા બદલાવી, બધી સ્પેપર બદલાવીને કેરોસીનમાં ચલાવીએ છીએ, પેટ્રોલમાં ચલાવીએ છીએ. ટાંકેથી પેટ્રોલ લઈએ છીએ, 75 રૂપિયા ભાવ છે. ને અમે અમારે 1 લિટર અત્યારે માછીમારને 1 લિટર કેરોસીન આપતા નથી, ફિશરી ગવર્મેન્ટ આપતો નથી. અને આપે છે તો એમાં 65 રૂપિયા ભાવ સુધી આપે છે, તો અમારે એ લેવું નથી. સબસિડી વાળીને અમને આપે, સબસિડી વાળીને આપે તો અમે લેવા તૈયાર છે, 150 લિટર આપે છે. તો આપ જોઈ રહ્યા છો આ હોડી પાસે અમે ઊભા છીએ, ને આ મશીન જે છે હોડીની અંદર લાગેલું હોય છે, એ મશીનની અંદર કેરોસીન વાપરવામાં આવે છે. કેરોસીન માટે જ આ બનાવવામાં આવ્યું છે, પરંતુ સરકાર તરફથી કેરોસીન મળતું નથી. એમના કારણે મોંઘા ભાવનું જે પેટ્રોલ છે એ પેટ્રોલ વાપરી અને પોતે પોતાનો વ્યવસાય કરે છે. આ અંગે આપણે પૂછીએ કે આ વ્યવસાયમાં તમને કેટલો ફાયદો થાય છે? જો પેટ્રોલ તમે વાપરતા હોય તો અમને એમાં નુકસાન થાય છે. પેટ્રોલ વાપરી એને મોંઘો આવે, બરાબર. અત્યારે કેરોસીન બી મોંઘો જ આપે છે, બે અત્યારે બે સરખા જ છે. આમાં આ વસ્તુ જ પેટ્રોલ નથી, પેટ્રોલ એમાં ચલાવવું પડે. અમારે અમારી મજબૂરી છે, ફિશરી ગવર્મેન્ટ અમને આપતો નથી. જેટલા વખતે અમને 400 લિટર કેરોસીન મળતો હતો, આજથી 1990માં
95 માં અમને 250-300 લીટર કેરોસીન મળતો હતો. અત્યારે એ લોકો 30 લીટર પહેલા આપતા હતા, હમણાં ગયા વર્ષમાં 32 લીટર આપતા, આ સાલ એ બી બંધ કરી દીધું, હવે બિલકુલ આપતા જ નથી. ખાલી ડોક્યુમેન્ટ અમને રાખે આપ્યા છે કે તમે ડોક્યુમેન્ટ રાખો. અમારી 3 હોડી હોતી, 1 હોડી ચાલે છે, કે અમને કેરોસીન મળતો નથી. જેના પાસે 3-3 હોડી છે, 1 હોડી ચલાવે ને એની ગુજરાન ચલાવે છે. આ પરિસ્થિતિ અમારી છે. માત્ર માછીમારી વ્યવસાય ઉપર નપતું આ ગામ, અને એમને સરકાર તરફથી કોઈ સુવિધા જ્યારે ન મળતી હોય ત્યારે એમની પણ ઘણી બીજી સમસ્યાઓ છે, ગામની પણ ઘણી બધી સમસ્યાઓ છે. હવે આપણે અહીંથી જઈશું ગામમાં, અને શેરિયાજ બારા ગામ છે એ ગામના કેટલાક લોકો સાથે વાત કરીશું. આ ગામમાં પાણીથી લઈ અને શિક્ષણ સુધીની અનેક સમસ્યાઓ છે. ચાલો જઈએ આપણે શેરિયાજ બારા ગામમાં. G24 કલાકના લોકપ્રિય પ્રોગ્રામ મારું ગામમાં આપનું સ્વાગત છે. આપણે પહેલા મુલાકાત લીધી બંદરની, અને બંદર ઉપર જે જેટીના પ્રશ્નો છે, શેરિયાજ બારા ગામના જે અનેક પ્રશ્નો છે, ખાસ કરીને માછીમારીને લગતા પ્રશ્નો છે, એની આપણે ચર્ચા કરી. હવે અમે પહોંચી ગયા છીએ શેરિયાજ બારા ગામમાં, અને આ ગામની જે સમસ્યાઓ છે તેમની હવે ચર્ચા કરશું. આપણી સાથે કેટલાક આગેવાનો છે, એ આગેવાનોને આપણે પૂછીએ કે પાણીની પરિસ્થિતિ કેવી છે આ ગામમાં. આ પાણી બિલકુલ છે જ નહીં, બરાબર. વેચાતો પાણી લઈને અમે પીએ છીએ. એ સિવાય પછી અમારો એક મેઇન મુદ્દો છે બંદરનો, સાહેબ. બંદર અમારો પાસ થઈ ગયો, એ બંદર ફરીથી ચાલુ કરે એવી અમારી ઈચ્છા છે, અને સરકાર એમાં પૂરેપૂરો ધ્યાન આપે. 4 કરોડ 65 લાખ રૂપિયા મજૂર થયા, ટેન્ડર બહાર પડી ગયો, ટેન્ડર લેવા 11 મહિને સાથે કામ હતું. એ આપણે ચર્ચા કરી, આપણે ગામના વિકાસની વાત કરી છે. જ્યાં સુધી ગામના વિકાસની વાત છે, તો સરકાર એવો દાવો કરી રહી છે કે દરેક ગામનો વિકાસ થયો છે, ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તો શેરિયાજ બારા ગામની પરિસ્થિતિ કેવી છે? વિકાસ સાહેબ અહીંયા કે છે જ નહીં. વિકાસ અમારા પહેલા, અમે વર્ષોથી અહીંયા રહીએ છે, અમારે નિશાળ છે, એમાં બી ટ્યુશન બરાબર કામગીરી આપતા નથી, બરાબર. આપણે જેટલી સમસ્યા છે અમારે તકલીફ છે. અહીંયા આવાસ યોજના બીપીએલ અમારા કાર્ડ એક બી છે નહીં. બીજી બક્ષીપંચમાં અમને 50 લોકો છે, અમને બક્ષીપંચમાં એ લોકો લેતા નથી. સરકારમાં ઘણી વાર અમે ફરિયાદ કરી છે, એ છતાં બી અમને કોઈ માછીમારના લાભો બી છીનવી લીધા. અમારા પાસે જૂના જે લાભો હતા, મેરીટાઈમ બોર્ડમાં જે અમારે પેલા રજીસ્ટર સાસા કસ્ટમર મજૂરી આપતી મચ્છી મારવાની, એ ચેન્જ કરીને આ લોકો ફિશિંગ ખાતર સોંપી દીધું. ફિશિંગ ખાતર અત્યારે અમારા વિરોધ હાલે છે. એક બી અમારો કામ થતું, સબસિડી નથી આપતા, કેરોસીન નથી આપતા. 7 વર્ષ એક મશીન લઈએ તો 7 વર્ષ પછી સબસિડી આપે. અમે મશીન લઈએ, કોઈ બી વ્યક્તિ લઈએ, એને સબસિડી મળવી જોઈએ. એક માણસ 4 મશીન લઈએ, એને સબસિડી મળવી જોઈએ. આ પંચાયતના સભ્ય છો, આ ગામના વિકાસ માટે તમે શું કર્યું છે અને ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? અમે તો બધામાં રજૂઆત કરી છે, પણ સરકારમાં ધ્યાન દેતો નથી. ને અમે ગામમાં કંઈ વિકાસ થતો જ નથી, કોઈ જાતનું કંઈ નથી. અમે બીપીએલ કુપન નથી, એક અમારે કોઈ કોઈ પાણીની વ્યવસ્થા નથી. મકાન અમારે ગેરકાયદે આવે છે, અમને કોઈ સરકાર કોઈ અમને ગામ તો અલગ દેતા નથી, કે અમારે કોઈ ગામનો કોઈ કાગળ છે મને, કે બીપીએલ કુપન મને, એવું કોઈ કઈ અમારે કઈ છે નહીં. ગયું અત્યંત ગરીબ પરિસ્થિતિમાં આ ગામના લોકો જીવી રહ્યા છે. માછીમારીના પ્રશ્નો છે, અને ખાસ કરીને જે જેટી છે, જેટી નહીં બનવાના કારણે અનેક સમસ્યાઓ છે. ત્યારે આ ગામના જે મકાનો છે, એકદમ ઝૂંપડા ટાઈપના મકાનો છે, પરંતુ એમને હજી રેગ્યુલાઇઝ કરવામાં આવ્યા નથી, અને એના પણ ઘણા બધા પ્રશ્નો છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો બીપીએલની બાબતમાં આપણે વાત કરીએ તો એક પણ આ ગામનો એક પણ રહેવાસી છે, એમનું બીપીએલ કાર્ડ નથી બન્યું હજી સુધીમાં. તો આ એક મોટી સમસ્યા કહેવાય. આપણી સાથે એક બીજા આગેવાન છે, એમને પૂછીએ કે આમનો હલ શું છે, આના માટે શું આપે રજૂઆત કરી છે? આના માટે રજૂઆત અમે દિલ્હી લઘુ કરેલી છે. અમારા જે ગામ છે, 7000 ની વસ્તી છે, લઘુમતી સમાજ છે, અને સાગર ખેડૂત નામના વ્યક્તિ છે. આટલું કે ગવર્મેન્ટનો અમને કોઈ બી જાતનો લાભ મળ્યો નથી. મોટામાં મોટો મુદ્દો અમારો એ છે કે જે અમારી આટલી વસ્તી છે, અમે જે સરકાર ઉપર જે સબસિડી છે, જે અમારા કેરોસીનનો જે મુદ્દો છે, અત્યારે અમને આજથી 15 વર્ષ પહેલાં 300 લીટર કેરોસીન મળતો, એ કેરોસીન કાપતા જ અમને 60 લીટર બી કેરોસીન નથી મળતો. એ કેરોસીન બી સરકાર ઉપરથી બંધ કરી દીધું, બરાબર. પછી જે 32 ફૂટની ઉપરની જે હોડી છે અમારી, જે ફિશરમેનની હોડી ચલાવે, એનો લાયસન્સ કેન્સલ કરી દીધા. હવે અત્યારે અમારા 32 ફૂટની ઉપરની જે 35-36 ફૂટની હોડી થોડી ફિશિંગ કરી શકે. બીજા નંબરના અંદર મોટામાં મોટો મુદ્દો છે જેટીનો.
જે હમણાં 26મી જાન્યુઆરી પહેલા જે આનંદીબેન મુખ્યમંત્રી હતા, સોમનાથના અંદર આવીને અમારો ખાતમો કરી ગયા, અમારો બજેટ બહાર પડી ગયો 5,75,45,000 રૂપિયા. એ અમારો કામ ચાલુ થવાનું, રાજકારણના કારણે અમુકને મનભેદના કારણે અમારો કામ રોકેલો પડે, ને દર વર્ષે અમારે ફિશિંગના અંદર 2-5 માણસની જાનમાલની નુકસાની થાય. આજ લુગી સરકાર અમારી કોઈ નોંધ નથી લીધી, એ અમારી મોટી મોટી માંગણી છે. બીજા નંબરના અમારી એટલી વસ્તી છે જે મચ્છેરા મુસ્લિમ સમાજ, એ કઈ સમાજમાં સમાવેશ થાય એ લોકોએ સરકારે આટલું કે અમને કોઈ પરિપત્ર નથી આપેલો કે તમે લઘુમતીમાં છો કે પછતમાં છો કે આદિવાસીમાં છો કે બક્ષી. અમારી માંગ છે કે અમને કોઈ બી સરકાર કોઈ બી એવી સમાજમાં જોડી લે ને અમને જાતિનો દાખલો મળવો જોઈએ. બરાબર, આ ગામના જે લોકો વસે છે એમાં મુખ્યત્વે મચ્છિયારા લોકો છે, અને મચ્છિયારા લોકો છે એમનો હજી સુધીમાં બક્ષી પંચમાં કે મંડળ પંચમાં કે કોઈ પણ જે સરકારી લાભો મળે છે એવા કોઈ પંચમાં તેમનો સમાવેશ નથી થયો. હજી સુધીમાં તેમને કોઈ જાતના સર્ટિફિકેટ નથી મળ્યા. એના માટે એ લોકો મથામણ કરે છે, પરંતુ સરકાર પાસે એમની જે અવાજ છે એ હજી સુધી પહોંચી શકતો નથી. તો આ માટે યુવાનો શું કરે છે? યુવાનોએ આ રજૂઆતો કરી છે? યુવાનો બધી માં રજૂઆત કરી છે સાહેબ, અમે બધી માં રજૂઆત કરી, કોઈ ગામડા સાંભળતો નથી, કોઈ સાંભળતો નથી. અમને બહુ તકલીફ છે અત્યારે, અમારી પંચાયત અલગ થાય, અમને કોઈ કેરોસન આયા મળે, કુપનનું 3 લિટર કેરોસન મળે ને એ 2.5 કિલોમીટર કે 3 કિલોમીટર છેટો અમારે હાલીને જવું જોઈએ. 400 કુપન બંધ પડી અત્યારે, બરોબર, એ અમારો પ્રશ્ન છે. હવે તો કેમ ખબર પડે અમને ફિંગર દેવાના, એક 3 લિટર માટે એક માણસ અહીંયા જાય સેરિયાજમાં તો એ ખાતામાં ફિંગર દે ત્યારે 3 લિટર કેરોસન મળે, બરોબર, એ કેમ જવું અત્યારે 3-4 કિલોમીટર હાલીને કેમ જવું? 4 કિલોમીટર ચાલીને જવું, એ અમારી માંગણી છે. સરકાર એવો દાવો કરે છે કે શૌચાલય ઘરે ઘરે બનાવે છે, પરંતુ આ ગામ એક એવું છે ત્યાં એક પણ સરકારે શૌચાલય બનાવ્યું નથી. આ માટે મુસ્તાકભાઈ આપણી સાથે શું, કઈ રીતે શૌચાલય બન્યા છે ભાઈ? નહીં, એક શૌચાલય તો શું, પણ કોઈ પણ સરકારી યોજનાનો લાભ જ એમને દેવામાં નથી આવતો. માછીમાર એટલે માછીમારીની જિંદગી જીવે ને એમાં રોટલો ખાય ને મોટા થાય ને મરી જાય, બસ ને દાટી દેવાનું. સરકારી યોજનાનો એક પણ, એક ફિશરીઝ ગવર્મેન્ટ હોય કે મેરીટાઈમ બોર્ડ હોય કે જે પણ સરકાર હોય કે બિન સરકાર હોય, અમને એક પણ યોજનાનો લાભ મળતો જ નથી. પાણીનો પ્રશ્ન, પાણી તો અહીંયા કોઈ દેતું જ નથી અમને, કોઈથી પણ નથી મળ્યું. ટાંકા બનાવીને ભાગી જાય છે પણ પાણીમાં આવતું નથી. સરકાર પાણી માટે પાઇપલાઈન ને એ ને તે ગોઠવી ખાડા ખોદીને નીકળી જવાનું, અનેક પ્રશ્નો છે, ખાસ કરીને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારોના જે પ્રશ્નો છે એ અંગે આપણી સાથે આજે ધારાસભ્ય મળ્યા છે, આ વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ. એમને પૂછીએ કે જેટીના પ્રશ્નો અને પાણીના વગેરે જે ગામના પ્રશ્નો છે એ અંગે તેઓ શું કરશે? આ જે ગામના જેટીના જે પ્રશ્નો છે એમને આપ શું? જેટીના પ્રશ્નો છે અને એનો જે મહેનત કરેલી છે 3-4 વર્ષથી કરેલી છે, એની પહેલા પણ કરેલી છે, અને એના પરિણામ સ્વરૂપ એમ કે 5 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયેલા છે જેટીના, અને એ જેટી હવે મંજૂર થઈ ગયા પછી હવે એને કામ ચાલુ કરવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. એ પાણી અને બીજા ગામના જે ઘણા બધા પ્રશ્નો, બીપીએલ ના પ્રશ્નો છે, એ પ્રશ્નો અંગે શું? બીપીએલ ની રજૂઆતો પણ કરેલી છે, અમે એક આવેદન પત્ર પણ આપેલું હતું મહિના દિવસ, કે બીપીએલ માં એમ કે વધારે વધારે સમાવવાની જરૂર છે. અને ઘણી વખતે આ સરકાર એવું કરે કે બીપીએલ કાર્ડના જે કાર્ડો છે એમ કે વધારે કાઢવા કરતા એમ કે ઓછા કરી નાખીએ, તો એમ કે ગુજરાત અમારું છે, સમૃદ્ધ છે, એવું આ લોકો વિચાર કહેવા માંગે દુનિયા અને દેશને. તો એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ કર્યા કે ખરેખર એમ છે ખોટી હાયા કરવા કરતા એમ કે ખરેખર જેને જરૂરિયાત છે એ લોકોને એમ કે પૂરતું જે લાભ મળવાનો જોઈએ એ લાભ મળવો જોઈએ. તો આ માંગરોળ વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ, એમનું કહેવાનું છે કે ગામના જે પ્રશ્નો છે અને ખાસ કરીને જેટીના માછીમારી ઉદ્યોગ સાથેના જે પ્રશ્નો છે એ અંગે તેઓ વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવશે. ઝી મીડિયા માટે હનીફ ખોખર, શેરિયાજબારા ગામ, જૂનાગઢ.